પંચમહાલના શહેરા માર્કેટયાર્ડ ખાતે ફરીથી ભાજપનો કેસરિયો લહેરાયો હતો. ખેડૂત વિભાગ, ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ તેમજ વેપારી વિભાગ બિનહરીફ થતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ધારાસભ્યના પુત્ર પણ ખેડૂત વિભાગમાં બિનહરીફ થતાં તેઓ માર્કેટયાર્ડના ચેરમેન બને તેવી શક્યતાઓ રહેલી છે. પંચમહાલના શહેરા માર્કેટિંગ યાર્ડ ખાતે પાછલા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન રહેલું છે. આ વખતની માર્કેટયાર્ડ ચૂંટણીમાં ખેડૂત વિભાગ 16, વેપારી વિભાગમાં 4 તેમજ ખરીદી વેચાણ મંડળીઓ વિભાગમાં 2 ફોર્મ 11/12/2020 રોજ ભરવામાં આવ્યા હતા, જ્યારે ખેડૂત વિભાગમાં શરૂઆતમાં ચૂંટણીમાં રસાકસી થશે તેમ લાગી રહ્યું હતું. ચૂંટણી અધિકારી બીબી ભાભોરની ઉપસ્થિતિમાં 15/12/2020 રોજ ખેડૂત વિભાગમાંથી 5 ફોર્મ ભરવામાં પરત ખેંચાતા ખેડૂત વિભાગ સહિત અન્ય વેપારી વિભાગ અને ખરીદ વેચાણ મંડળીઓ વિભાગ બિનહરીફ થતાં ભાજપમાં ખુશીની લહેર છવાઈ હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે ચોથી વખત ભાજપનો કેસરિયો લહેરાતા ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને 3 પેનલ બિનહરીફ થયેલ ઉમેદવારોને ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રી સંજયભાઈ બારિયા તેમજ ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ ડાભીએ ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનો પુત્ર ઘનશ્યામ ભરવાડ પણ ખેડૂત વિભાગની પેનલમાં બિનહરીફ થતાં તેઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બને તેવી શક્યતાઓ રહેલી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં પ્રથમ વખત ખેડૂત વિભાગમાં નવા કાયદા મુજબ 8ની જગ્યાએ 10 ઉમેદવારોની ઉમેદવારી કરી શકે તેમ હોવાથી ભાજપ પક્ષને વધુ 2 ઉમેદવારો બિનહરીફ થતાં 2 સીટોનો ફાયદો થયો હતો. તેજ દરજી, જેડ એસ ટીવી, પંચમહાલ.